વડોદરાની રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ, કોયલીમાં આઈઓસીએલ રિફાઇનરીમાં ભીષણ આગ, 6 કિમી સુધી દૂર ધુવાડાના ગોટે ગોટા દેખાયા, 2 લોકોને ઈજા. વડોદરાની રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ, કોયલીમાં આઈઓસીએલ રિફાઇનરીમાં ભીષણ આગ, 6 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા, 2 લોકોને ઈજા પહોંચી. વડોદરાના કોયલીમાં આઈઓસીએલ રિફાઇનરીની સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકો, વિકરાળ આગ ભભૂકી. વડોદરાના કોયલીમાં આવેલી આઈઓસીએલ રિફાઇનરીની સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકો થતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધનણી ઉઠ્યો હતો. આ વિકરાળ આગને ઓલાવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી છે. ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક કિલોમીટરો સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. પટેલ કાંતાબેન દિનેશભાઈ પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા તથા પટેલ દિનેશભાઈ રમણલાલ પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સ્તર મંડળ તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.